નવસારીના વાસ્તા તાલુકાના નિરપણ ગામે માવલી માતાની પરંપરાગત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા અર્ચના દરમિયાન સળગતા અંગારાનો ખેલ કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવસારી જિલ્લાના વાસ્તા તાલુકાના નિરપણ ગામે માવલી માતાના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીમાં સળગતા અંગારાનો ખેલ કરાયો હતો. ગામના ભુવાઓ માવલી માતાના પૂજા બાદ સળગતા અંગારા ખાવા અને સળગતા કોલસા વડે શરીર પર મારવાની પ્રથા છે. નિરપણ ગામે અનાજ ધાન્યની કાપણી પહેલા માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. સળગતા અંગાર પર ચાલીને માવલી માતાની આરાધના કરતા ધૂણવાની પરંપરા રહેલી છે. વાંસદા તાલુકાના આજુબાજુના ગામના લોકોએ સળગતા કોલસાના કરતબો કરી માવલી માતાની પૂજા કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયામાં મોટી સંખ્યામાં યુવકો માતાજીના સાનિધ્યમાં કરતબ કરતા જોવા મળ્યા હતા. નાચતા ગાતા યુવકો જુવાર અને અન્ય ધાન્ય પાકોને સળગાવીને શરીર પર જાતે કોરડાની જેમ મારતા હોય તે જોવા મળ્યા હતા. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી. તાપી જિલ્લા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019 નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18,000 થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તાપી જિલ્લા ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન યોજવામાં આવ્યું હતું. વ્યારાની વિવિધ લક્ષી દક્ષિણાપથ હાઈસ્કૂલમાં યોજાયેલા મહાકુંભમાં શારીરિક, માનસિક અને અંધજન લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સહયોગથી આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. પ્રથમ દિવસે શારીરિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. બીજે દિવસે માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગો અને ત્રીજે દિવસે અંધજન લોકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં સહયોગી એવા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના MV પરીખ, સામાજિક કાર્યકર એડવોકેટ અજય શાહ સહિત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલર વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આજે આ જે ખેલ મહાકુંભ સ્પેશિયલી દિવ્યાંગો માટે જે આયોજન વ્યારા ખાતે કરવામાં આવ્યું છે, તે માટે હું આયોજકોનો દિલથી આભાર માનું છું. અને આ જે સારું કાર્ય થઈ રહ્યું છે એમાં અમને અમારા કાકરાપર ગુજરાત સાઇટ તરફથી જે તક મળી છે એક પાંદડી રૂપે કુછ કંઈ કરી શકવા માટેની, એ અમારા માટે એક વિશેષ રહેશે. આ સાથે હું આ પૂરા 3 દિવસના ખેલ મહાકુંભને શુભેચ્છા પાઠવું છું, એ સક્સેસફુલ રહે એવી. અને સાથે સાથે દિવાળી સામે આવી રહી છે તો દરેક આપણા મિત્રોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે વ્યારા ખાતે જે દિવ્યાંગ ખેલ મહાકુંભ ચાલુ થઈ રહ્યો છે તેની અંદર આજે તાપી જિલ્લાના લગભગ 720 જેવા દિવ્યાંગો ભાગ લેશે. દિવ્યાંગ ચેનલ મારફતે અહીં જે કવરેજ આપવામાં આવ્યું છે તે બદલ દિવ્યાંગ ચેનલનો પણ ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે દિવ્યાંગ ચેનલના દર્શકોને દિવાળી સામે આવી રહી છે એ માટે સૌને દિવાળીની શુભકામનાઓ, આભાર, જય જય ગરવી ગુજરાત. કાર્યક્રમ કયા ઉદ્દેશથી કાર્યક્રમ? આજે ખુશીની વાત છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી બહુ સંવેદનશીલ છે. એમને વ્યારામાં આજે દિવ્યાંગોનો ખેલ મહાકુંભ રાખેલો છે 3 દિવસનો, જેમાં અત્યારે ઉદ્ઘાટન થયું. માન્ય શ્રી કલેક્ટર અલાણી સાહેબે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને મને ઉપસ્થિત રહેવાની એક અમૂલ્ય તક મળી. અજયભાઈનો કાર્યક્રમમાં હું હંમેશા અવશ્ય આવતો હોઉં છું. અજયભાઈ માનવતા ભર્યા કાર્યોમાં હંમેશા અગ્રસર રહ્યા છે. આજે વ્યારામાં આટલા બધા લગભગ 18,000થી વધુ વિકલાંગો રહે છે, એના માટે સરકારે ચિંતિત બની હજુ પણ વ્યારામાં અનેક કાર્યક્રમો કરવા જોઈએ. એના ભાગરૂપે આજે અજયભાઈએ 3 દિવસનો દિવ્યાંગોનો મહાખેલ કુંભનું આયોજન કર્યું છે. હું તમામને અભિનંદન આપું છું. દિવ્યાંગોને પણ મેં અત્યારે કહ્યું કે તમારે હાર જીતની ચિંતા કરવાની નહીં, જે હારે છે એ જ જીતે છે, જે પડે છે એ જ ઊભો થાય છે. માટે આજે 3 દિવસના મહાખેલ કુંભમાં તમે તમારી શક્તિનું પ્રદર્શન કરજો અને આમાં જીતીને ગુજરાત
લેવલે જજો, ભારત લેવલે પણ જવાય છે. અને હવે તો ઓલિમ્પિક દ્વારા, દિવ્યાંગોની ઓલિમ્પિક દ્વારા હવે તો વિશ્વમાં પણ ખૂબ આગળ આવી શકો છો. ફરીથી આ કાર્યક્રમની હું હાર્દિક શુભકામના પાઠવું છું અને આજે હું એનો સાક્ષી બન્યો છું એ માટે ખાસ હું અજયભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે કંપનીઓએ અજયભાઈની સાથે સહયોગ આપ્યો છે, કાકરાપાડ અણુમથકવાળાએ, તો એમના CRC મેનેજર પરીખ સાહેબનો પણ આ તબક્કે હું આભાર માનું છું. ફરીથી પાંચોરા સાહેબનો પણ આભાર, દરેકનો અહીંયા હું આભાર માનું છું. આજે આ એક મોટામાં મોટું કાર્ય થઈ રહ્યું છે, એ કાર્યમાં સૌએ સાથ આપવો જોઈએ. અને દિવ્યાંગોને હું કહું છું, તમને દયાની જરૂર નથી. દિવ્યાંગોને દયા ન બતાવો પણ એક તક આપો, તક આપી એ સમાજના પ્રવાહમાં આવશે એવી મને ચોક્કસ ખાતરી છે. અને હું એટલું પણ હું કહી શકું છું કે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ સુરતમાં ચાલે છે, કોઈ પણ દિવ્યાંગોને કંઈ પણ પ્રકારની સહાય જોઈતી હોય તો ચોક્કસ અમારે ત્યાં આવે. 1-12 ધોરણની સ્કૂલ છે, સમગ્ર ભારતમાં નહીં પણ એશિયામાં પહેલીવાર દિવ્યાંગોની BCA કોલેજ પણ ચાલે છે અને વિનામૂલ્યે દર મહિને ઓપરેશન થાય છે. તો તમે કોઈને પણ લાભ લેવો હોય તો અવશ્ય સુરતમાં આવે અને એ પગભર થઈ શકે એ માટેની તમામ પ્રયત્નો ડિસેબલ વેલફેર ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું. મયુર ટેલર સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.